وسلم فرمایو لا صلی اللہ علیہ وسلم. جناب ابو ذر نے فرمایو کہ ابو ذر تن قبر سے اماہ مبارک رمضان سے اماہ رمضان مبارک ایک اللہ تبارک و تعالیٰ نو مبارک مہینوں سے جناب ابو ذر کہ تو کیم نہیں یا رسول اللہ میں قبر سے پچھی جناب ابو ذر کہ تو یا رسول اللہ میں نے کوئی ایک ساری حدیث سنبھڑاؤ ماہ رمضان نہ بارہ تو رسول خدا کہ تو ابو ذر سانبھڑو اگر کوئی شخص ماہ رمضان میں دیوس روزہ رکھے رات نا امک سمے میں عبادت کرے بے وسط دیوس روزہ رکھے رات نا امک سمے میں عبادت کرے અને બીજી ત્રણ વસ્તુ એ ફરમાવી કે સાથે સાથે પોતાના પેટને હરામથી બચાવે, પોતાની શર્મગાહને હરામથી બચાવે અને પોતાની જીભને પોતાની જબાનને અગર હરામથી બચાવે તો માહે મુબારકે રમઝાન પસાર થશે. એ આદમી માહે મુબારકે રમઝાનથી પસાર થશે અને બધા ગુનાહોથી પણ પસાર થઈ જશે, એટલે એના બધા ગુનાહ પણ માફ થઈ જશે. પાંચ વસ્તુ તો જનાબે અબુ ઝર કીધું યાર રસૂલ અલ્લાહ કેટલી સારી હદીસ છે, કહેતા હોય છે ને આપણે નહીં ભાઈ બહુ સારું પડ્યા તમે, લોકો મોહબ્બતમાં કહેતા હોય છે. જનાબે અબુ ઝરે પણ મોહબ્બતમાં કીધું કે યાર રસૂલ અલ્લાહ કેટલી સારી હદીસ તમે ફરમાવી છે. રસૂલ ખુદાએ કીધું અબુ ઝર હદીસ તો બહુ સારી છે પણ આની ઉપર અમલ કરવો કેટલો સખત છે એ તને ખબર છે કે પોતે ઇન્સાન રોઝામાં પોતાનું આ માહે મુબારક રમઝાન બસર કરે, રાતના અમુક સમયમાં ઇબાદત કરે, પોતાના પેટને અને પોતાની શર્મગાહને અને પોતાની જબાનને હરામથી બચાવે, કેટલું સખત છે તને ખબર. એ સખ્તીના લીધે અલ્લાહે આ પાંચ વસ્તુમાં એવી તાસીર રાખી છે કે જ્યારે માહે મુબારક રમઝાનથી ખારિજ થશે તો સાથે સાથે એના એ પોતાના ગુનાહથી પણ ખારિજ થઈ જશે. આ એક હદીસ. બીજી હદીસ ઇફતારીના સવાબના બારામાં છે કે ઇન્સાન કોઈને ઇફતારી કરાવે તો એનો કેટલો સવાબ મળે છે. હવે ઇફતારી કરાવવાથી મતલબ એ નથી કે જરૂર એને કોઈને ખાવાનું ખવડાવે આખું, ના. ઇફતાર કરવો એટલે રોજો જે છે એ ઇન્સાન ખોલતો હોય એને કહેવાય ઇફતાર કરાવો. પછી ભલે એ એક પાણીનો ગ્લાસ હોય કે પછી એક ખજૂરનો ટુકડો હોય. રિવાયતમાં છે હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યું અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, કે અગર કોઈ આદમી માહે મુબારક રમઝાનમાં પોતાના મોમિન ભાઈઓને એક લુકમો ખાલી ખવડાવે, એક લુકમો, એક બટકું જેને કહીએ આપણે, તો એને 30 મોમિન ગુલામોને આઝાદ કરવાનો સવાબ છે. એક મોમિનને આઝાદ કરાવો તમને ખબર છે આપણે છે ને કે કફારો રોજાનો જે છે એ છે કે 60 દિવસ રોજા રાખે અથવા એક ગુલામને આઝાદ કરે. બરાબર, એ ગુલામને આઝાદ કરવું એટલું ભારી હતું આદમી માટે, સખત હતું. મોલા કહે છે 30 મોમિન ગુલામોને આઝાદ કરવાનો સવાબ મળે છે અને અલ્લાહની નજદીક એની દુઆ જે છે મુસ્તજાબ છે, જે દુઆ કરશે અલ્લાહને કબૂલ પણ કરશે. અને છેલ્લી હદીસ ઇફતારીના સવાબમાં એ છે કે રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ ફરમાવ્યું અગર કોઈ માહે મુબારક રમઝાનમાં પોતાના મોમિન ભાઈને ઇફતાર કરાવશે. મેં પેલા કીધું ઇફતાર એટલે ચાહે એક લુકમો હોય કે ચાહે પાણીનો ગ્લાસ હોય, પણ આ હદીસથી આપણને ખબર પડે છે કે ઇફતારમાં જેટલું આદમી ખવરાવે એટલા પ્રમાણનો સવાબ પણ વધશે. શું છે હદીસ? અગર કોઈ આદમી પોતાના મોમિનભાઈને ઇફતાર ખવરાવે તો જે એણે રોજો રાખ્યો છે એ રોજાની સાથે સાથે આખા દિવસમાં જે એણે અમલ કર્યા છે રોજેદારે એનો સવાબ જે છે એ ઇફતારી કરાવવાવાળાને મળશે. ખાલી એટલું નહીં, જે વસ્તુ ખવરાવશે
ઇફતાર દેવા વાળો અને ઇફતાર કરાવવા વાળો જે વસ્તુ રોજેદારને ખવડાવશે એ વસ્તુથી જે તાકાત હાંસલ કરીને રોજેદાર બીજા અમલ કરશે એનો પણ સવાબ જે છે ઇફતારી કરાવવા વાળાના નામે અમલમાં જશે. એટલે બે વસ્તુ છે, આખા દિવસમાં જે રોજો રાખીને અમલ કર્યા છે સારા એનો પણ સવાબ મળશે, અને જે ખવડાવ્યું છે એનાથી જે મોમીને તાકાત હાંસલ કરી છે અને જે ઇબાદત કરશે એનો પણ સવાબ જે છે એ ઇફતારી કરવા વાળાને મળશે. તો આનાથી ખબર પડે છે કે ભાઈ એક ખુરમાનો ટુકડો ખવડાવશો અને એ જે અમલ કરશે તો એ પ્રમાણે મળશે, અને અગર કોઈ ખાવાનું ખવડાવશે અને તાકાત મળશે મોમીનને તો એ પ્રમાણે એને જે છે એ સવાબ મળશે. બાવા જે બોલન સલવાત ગઈકાલે આપણે રોજાના બારામાં કીધું, રોજા એટલે શું, રોજા કોને કહેવાય, બરાબર છે, રોજા એટલે શું, અને પછી આપણે નિયતના બારામાં વાત કરી કે નિયત ક્યારે કરવાની છે, કઈ રીતે કરવાની છે. હવે અમુક વસ્તુ એવી છે જેનાથી રોજો તૂટી જાય છે, અમુક વસ્તુથી રોજો તૂટી જાય છે. કેટલી વસ્તુ છે એ વધારે પડતા જે ફોકહા ફરમાવે છે એ નવ વસ્તુ છે. એમાં સૌથી પહેલી વસ્તુ ખાવું અને પીવું, કે જે આપણને બધાને ખબર છે કે ઇન્સાન રોજો રાખીને કંઈક કોઈ પણ વસ્તુ ખાય અથવા કોઈ પણ વસ્તુ પીવે તો એની જે છે એનો રોજો જે છે એ બાતિલ થઈ જાય છે. બીજી વસ્તુ સ્ત્રી સમાગમ, એટલે હમ બિસ્તરી કરવી. ત્રીજી વસ્તુ ઇસ્તેમના, એટલે કે ઇન્સાન પોતાની સાથે એવું કામ કરે કે જેનાથી વીર્ય જે છે એ નીકળી જાય, પોતાનું મની જે છે એ નીકળી જાય, એને કહેવાય ઇસ્તેમના. ચોથી વસ્તુ ખુદા રસૂલ તથા રસૂલના જાનશીનો એટલે કે ઇમામો ઉપર કંઈ જૂઠું વસ્તુ જે છે એ નિસ્બત કરે, જૂઠી વાત નિસ્બત કરે. એટલા માટે રોજો રાખીને બહુ ચોકસાઈને હદીસ બયાન કરવી ખબર. અગર કોઈ એમ કહી દે કાલા રસૂલુલ્લાહ, પછી અગર એ હદીસમાં કંઈ ખોટું બયાન કરી દે એનો રોજો બાતિલ થઈ જાય છે. એટલે ખાલી એવું નથી કે આપણે એમ વાત કરતા કરતા એમ કહીએ કે ભાઈ રસૂલ ખુદાએ આ કામ કર્યું હતું અને ખોટી નિસ્બત દે, ના, હદીસમાં પણ અગર કોઈ ખોટી હદીસ બયાન કરે તો એનો પણ રોજો જે છે એ બાતિલ થઈ જાય છે. પાંચમી વસ્તુ ધૂળ માટી કે અનાજની ભૂકી વગેરેના ગુબારને ગળાથી નીચે ઉતારવું. ક્યારેક ક્યારેક હોય છે કે ઇન્સાન જે છે એના ઇખ્તિયારમાં નથી હોતું તો એ એક વાત અલગ છે, પણ ઇન્સાનને ખબર છે કે હું જ્યાં જાઉં છું ત્યાં ધૂળ ઉડી રહી છે અને ખબર છે કે ધૂળ એટલી સ્પીડમાં ઉડી રહી છે કે એ મારા ગળામાં જશે અને ગળાની નીચે પણ ઉતરી જશે, એ છતાંય માણસ જાય તો એનો રોજો જે છે એ બાતિલ થઈ જાય છે. છઠ્ઠું મશહૂર કોલ પ્રમાણે માથાને પાણીમાં ડૂબાડવું, પણ આમાં જે છે માથાને પાણીમાં ડૂબાડવું આયતુલ્લાહ સિસ્તાનીનો ફતવો એ છે કે એનાથી રોજો નથી તૂટતો પરંતુ કરાહત શદીદ છે. કરાહત શદીદ એટલે શું, બહુ વધારે મકરૂહ છે, બરાબર ને, રોજો નથી તૂટતો બહુ વધારે મકરૂહ છે. સાતમું જનાબત હેઝ અને નિફાસની હાલતમાં સુબહે સાદિક સુધી બાકી રહેવું. એક આદમી જે છે અડધી રાતમાં એહતલામ થઈ ગયો એને, બરાબર, જનાબતની હાલત થઈ ગઈ અને એ અઝાને સુબહ સુધી ગુસ્લ ન કરે તો એની પછી જે છે એ રોજો નથી થતો, એની માટે જરૂરી છે કે એ ગુસ્લ કરી નાખે. આઠમું એનીમા લેવું અથવા એવી રીતે મળ શુદ્ધિ માટે પાછળ વાટે કોઈ પણ પ્રવાહી શરીરમાં દાખલ કરવું, ટોયલેટની જગ્યાએથી જે છે એ અમુક દવાઓ નાખવામાં આવતી હોય છે એને કહેવાય એનીમા. આયતુલ્લાહ સિસ્તાની કહે છે એનાથી પણ જે છે એ રોજો બાતિલ થઈ જાય. અને નવમું ઉલટી કરવી, જાણી જોઈને ઉલટી કરવી. એક તો હોય છે આદમીના ઇફ્તિયારમાં નથી હોતું, વધારે ખાઈ લીધું હોય છે શહેરીમાં અને જે છે સવારે ઉલટી થઈ જતી હોય તો એ અલગ વાત છે, પણ ઇન્સાન પોતે આંગળી નાખીને ઉલટી કરે તો એનાથી રોજો બાતિલ થઈ જાય છે. ઇન્શાલ્લાહ આ બધી વસ્તુના મસાઈલ જે છે એ આપણે આવતા દર્શમાં બયાન કરશું. બાવા જ બલન સલવાત અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ.